ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 ખાતે આવેલ નેશનલ પાર્ક, રોયલ પાર્ક, અમન પાર્ક સહિત 12 જેટલી સોસાયટીઓના રહીશો વરસાદના આગમન સાથે ઉબડખાબડ રસ્તાઓમાં અટવાઈ જતા પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા વિકાસના કામોમાં ઓરમાયા વર્તનની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે, ત્યારે તાજેતરમાં વરસાદના પગલે વોર્ડ નંબર 1ની નેશનલ પાર્ક, રોયલ પાર્ક, અમન પાર્ક સહિત 12 જેટલી સોસાયટીઓમાં રસ્તામાં બેફામ થયેલા ખોદકામના પગલે વાહનો તો ઠીક પગપાળા પણ ચાલી શકાય તેમ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે વારંવાર પાલિકા સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆત છતાં તેનું નિવારણ નહીં આવતા વોર્ડ નંબર 1ના કોંગ્રેસી કોર્પોરેટર સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં વિવિધ સોસાયટીના આગેવાનોએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિવિધ રસ્તા સ્થળોના ફોટાના બેનરો બનાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. કોર્પોરેટર સલીમ અમદાવાદીએ ભાજપ સત્તાધીશોમાં ચાલતી આંતરિક મડાગાંઠ અને સત્તાના કેન્દ્રીકરણના પાપે વિકાસના કામો રૂંધાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હજુ ભરૂચ નગરપાલિકામાં આ ભરૂચમાં જે વરસાદ પડે છે ફક્ત 1.5-2 ઇંચ વરસાદ પડે, એમાં આ પરિસ્થિતિ છે. આના પહેલાં 15-15 ઇંચ વરસાદ પડ્યો હતો, તમારે આ લોકોને એક્ટિવનેસ આવતી હતી. પણ જે રીતે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીનું જે વહીવટ ચાલે છે, ભારતીય જનતા પાર્ટીની જે સત્તાની લડાઈ છે એને જે સત્તાનું વિકેન્દ્રીકરણ નથી કરતા, જે અધિકારીઓને જે છૂટ આપી જોઈએ નથી આપતા, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 15 દિવસથી ત્યાં સ્કૂલમાં છોકરાઓને જવાની પરિસ્થિતિ ખરાબ છે. આ લોકોએ પગે મહેંદી મૂકેલી છે, એટલે વિસ્તારમાં જોવા નથી આવતા. તો આજે અમે ત્યાંના સિમ્બોલિક ફોટો લાવીને આ વિસ્તારના લોકોને બતાવેલું છે, પ્રભુશ્રીને બતાવેલું છે. પ્રમુખશ્રી નવા છે, આપણે માનીએ છીએ, પણ અધિકારીઓ જે જૂના છે તેને જો છૂટ આપે ને કામ કરવાની સત્તા આપે તો એ કામ કરવાય. નથી એમાં જીસીબી આવે તો ટ્રેક્ટર નથી આવતું, ટ્રેક્ટર આવે તો એમના માણસો નથી આવતા. ને 1.5 કિલોમીટર રસ્તોના ઓછા મતલબ 10 સોસાયટી ને આ લોકોએ બાંધવા લીધી છે. આજે બધી રજૂઆત કરી છે, જો આના પછી જો કામ કરવામાં નહીં આવે તો અહીંના લોકો અહીંયા આવીને નગરપાલિકાનો ઘેરાવ પણ અહીંયા સત્યાગ્રહ કરશે. આજે અમે લોકો અહીંયા ફોટોગ્રાફ્સ લઈને આવ્યા છે કે અમારી હાલની પરિસ્થિતિ ત્યાં શું છે. અને આજે ફરી કહું છું કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આજે પશ્ચિમ વિસ્તારનો વોર્ડ નંબર 1 છે એ ભરૂચની વન ઓફ ધી હાઈએસ્ટ ટેક્સ પેયર સોસાયટી છે, અને અમે ટેક્સનો 100% બહિષ્કાર કરીશું અને અમે અમારા પૈસેથી એક કામ કરાવીશું, બરાબર છે. અને આ જે વિસ્તાર, આ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, એ લોકો અમારી વાતની, અમારા નગરસેવકોની જે વાતની અવગણના કરી રહેલા છે, એમને ચોક્કસ અમારે જે કંઈ પણ સબક શીખવાડવાનો હશે એ 100% અમે સબક શીખવાડીશું. કારણ કે આ જે નગરપાલિકાના અધિકારીઓ છે અને સત્તાધીશો છે એ 3 માંદરાની જેમ છે કે એ લોકો બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી. અને કહેવાનો મતલબ એવો છે કે એ લોકો મૂંગા છે એવું કહીએ તો આપણે ખોટું નથી. એટલે આ લોકોને ચોક્કસ અમે અમારી રીતે જે સબક શીખવાડવાનો છે એ 100% અમે સબક શીખવાડીશું. બાયપાસની જે અત્યારે હાલત છે, ડાન્સિંગ રોડ કહીએ તો ખોટું નથી, એ હાલત છે એ કોનામાં આવે છે, એનાથી પબ્લિકને કોઈ રસ નથી સાહેબ, પર એનું સોલ્યુશન થવું જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે. આજ રોજ નેશનલ પાર્કના રહીશો અહીંયા આવેલા, એમની ફરિયાદ હતી રોડ માટેની કે જે રોડ હજી બન્યો નથી. તો રોડનું કામ તો અમે સોંપેલું છે, હજી વરસાદને કારણે નથી થઈ શક્યું, તો જે ગટ્ટું છે તો અમે પૂરું કરી અને રોડનું કામ તાત્કાલિક ધોરણે થશે એવી ખાતરી આપીએ છીએ.